नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 3 मध्यवर्ती स्थितिना माप एनी अंदर आपणे जुदा जुदा मापनो अभ्यास कर्यो हतो, जेमां मध्यक, मध्यस्थ, चतुर्थक, दशांशक, शतांशक वगैरे मापो जोया, एनी व्याख्या, एना लाभ, एना गैरलाभ, पछी एक्जाम्पल वगैरेनो अभ्यास कर्यो हतो। आज आप बहुलकनो आगळनो दाखलो एटले के उदाहरण नंबर 36 नो अभ्यास करवाना छीए। तो एनी रकम जोईए, दांतनी तकलीफ थी दांतना डॉक्टर पासे जनार व्यक्तिओनी मुलाकातोनी संख्या नीचेना कोष्टकमां आपेल छे। मुलाकातोनी संख्यानो बहुलक शोधो। हवे अहींया मुलाकातोनी संख्यानो बहुलक आपणने शोधवानो लीधो छे। रकम आपी मुलाकातोनी संख्या, तो रकम आरो लखता जाइए, मुलाकातोनी संख्या 1, 2, 3, 1, 2, 3, 4 થી 7, 4 થી 7, પછી 7 થી 10, 7 થી 10, પછી આપ્યું 10 થી 15। તો આથી મુલાકાતોની સંખ્યા, એની પછી આપ્યું વ્યક્તિઓની સંખ્યા, વ્યક્તિઓની સંખ્યા એની અંદર 7, 11, 18, 7, 11, 18, 9, 4 અને 1, 9, 4, 1 આ રીતના આપણને રકમ આપેલી છે અને એ રકમ ઉપરથી આપણને બહુલક શોધવાનો કીધું છે। હવે અહીંયા રકમ જોતા આપણને પહેલાં તો એ ખ્યાલ આવે કે મુલાકાતોની જે સંખ્યા છે એમાં અસતત અને સતત એ બંને પ્રકારની આવૃત્તિઓનો સમાવેશ થાય છે। 1 થી 3 છે એ અસતત પ્રકારની આવૃત્તિ છે અને પછીના જે વર્ગો છે એ સતત પ્રકારની આવૃત્તિના વર્ગો છે। એટલે અહીંયા મિશ્ર પ્રકારની આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે। હવે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આપણે બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે છે। તો અહીંયા આપણે બહુલક છે એ આસાદિત સૂત્રનો ઉપયોગ કરીને મેળવશું, જેનું સૂત્ર છે કે m0 બરાબર 3m-2x̄। એટલે પહેલાં આપણે x̄ની ગણતરી અહીંયા કરીએ। x̄ બરાબર અહીંયા જે સૂત્ર છે એ બે સૂત્રો આપણે વાપરી શકીએ, એક તો સીધી રીત અને ટૂંકી રીત। તો એમાંથી જે પસંદ પડે એ આપણે વાપરી શકીએ। પહેલાં આપણે જે વાપરીએ એ ટૂંકી રીતવાળું સૂત્ર વાપરીએ, એ પ્લસ સિગ્મા fd ભાંગ્યા n ગુણ્યા c। આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે રકમ મેળવશું, એટલે કે x̄ મેળવશું। હવે સૌથી પહેલાં તો fની કિંમત અહીંયા આપેલી છે, વ્યક્તિઓની સંખ્યા, તો x ની કિંમત એટલે કે મધ્ય કિંમત આપણે મેળવવાની, તો મધ્ય કિંમત 1, 2, 3 આમનામ જ રહે। પછી 7 ને 4, 11, 11 ભાંગ્યા 2 કરીએ એટલે કેટલા આવે, તો કે 11 ભાંગ્યા 2 કરીએ એટલે 5.5 આવશે। પછી 17 ભાંગ્યા 2 કરીએ એટલે 8.5 આવશે અને 10, 25 ભાંગ્યા 2 કરીએ એટલે 12.5 આવશે। હવે પહેલાંનો સરવાળો કરીએ fનો, 17 ને 18, 17 ને 18 + 18, 18 + 18 + 9 + 4 + 1 બરાબર આવશે 50। હવે એ છે એ તો આમાંથી મેળવી લેવા હે, પછી એફ અને ડી, તો અહીંયા ડી ની કિંમત મેળવવાની, ડી બરાબર x-a/c। તો અહીંયા આપણે જે એની કિંમત છે એની કિંમત આપણે x ની કિંમતમાંથી મેળવવાની, તો એની કિંમત બરાબર આપણે 3 લઈએ, એ બરાબર 3 અને સી બરાબર 1 એ રીતના આપણે ધારીએ છીએ। તો અહીંયા 1-3 બરાબર -2, પછી 2-3 બરાબર -1, પછી 3 એટલે 0, પછી 5.5-3 બરાબર 2.5,
પછી 8.5 માઇનસ 3 બરાબર 5.5, પછી 12.5 માઇનસ 3 બરાબર 12.5 માઇનસ 3 બરાબર 9.5, તો આપણને ડીની કિંમત મળી. હવે ડી ઉપરથી આપણે એફ ડી મેળવવાનો, એફ અને ડી. તો પહેલામાં બે એકા, સોરી અહીંયા ડી છે અહીંયા એફ છે, એટલે 7 અને 2 તો 14, પછી 11 એકા 11, પછી 0, પછી 9 ને 2.5, 9 ગુણ્યા 2.5 બરાબર આવશે 22.5, 22.5, પછી 5.5, 5.5 ગુણ્યા 4 બરાબર 22, અને 9.5 તો આમનામ જ રહે. આનો સરવાળો કરીએ, 22.5 પ્લસ 22 પ્લસ 9.5 એટલે 54 માઇનસ 11 માઇનસ 14 બરાબર 29. તો અહીંયા સરવાળો કેટલો આવ્યો હતો કે 29, જે એફડીનો સરવાળો છે એ આપણે કહી શકીએ. એટલે અહીંની જે રકમો છે એ બધી મળી ગઈ. તો એની રકમ 3 પ્લસ સિગ્મા એફડી 29 ભાંગ્યા એન, એટલે તો કે 50 ગુણ્યા સી એટલે 1 બરાબર 3 ના 3 પ્લસ 29 ભાંગ્યા 50 કરીએ તો કેટલા આવે, તો કે 0.58 બરાબર 3.58 છે આપણો એક્સ બારની કિંમત મળે છે. હવે આ છે એ આપણે ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે સીધી રીતના સૂત્રનો ઉપયોગ કરીને મેળવીએ તો એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ભાંગ્યા એન. તો એફ એક્સ એટલે એફ અને એક્સનો ગુણાકાર કરવો જોઈએ, તો એ રકમ મેળવીએ. અહીંયા એફ અને અહીંયા એક્સ, તો 7 એકા 7, 11 2 22, 18 તેરી, તો 18 તેરી 54, 18 ગુણ્યા 3 બરાબર 54, પછી 9 અને 5.5, 9 ગુણ્યા 5.5 બરાબર 49.5, પછી 4 ગુણ્યા 8.5, 4 ગુણ્યા 8.5 બરાબર 34, અને 12 તો આમનામ જ રહે 12.5. આનો સરવાળો કરીએ, 7 + 22 + 54 + 49.5 + 34 + 12.5 બરાબર આવશે 179. 179 તો સૂત્રમાં મૂકીએ, 179 ભાંગ્યા એન એટલે તો કે 50, 179 ભાંગ્યા 50 બરાબર તો કે 3.58, 3.58. તો આપણે અહીંયા બે રીતનો ઉપયોગ કરીને સૂત્રની ગણતરી કરી સૂત્ર ઉપરથી જવાબ મેળવો. બંને રીતની અંદર, ટૂંકી રીત અને સીધી રીત બંનેમાં જવાબ કેવો આવે છે, તો કે સરખો જ આવે છે. હવે આપણે વાત કરવાની છે એ મધ્યસ્થ શોધવાની વાત કરવાની છે. તો મધ્યસ્થ શોધવા માટે આપણી પાસે સી અને એફની સંચય આવૃત્તિ હોવી જોઈએ. તો અહીંયા સી એફ મેળવીએ, એટલે એફનો જે કોલમ હોય એનો સરવાળો, પહેલામાં 7 બીજામાં 18, પછી 18 ને 18 દુ 36, 36 ને 9 એટલે 45, 45 ને 4 એટલે 49, 49 ને 1 50. તો આપણી પાસે સી એફ આવી ગયું. હવે સી એફ છે એની ઉપરથી આપણે મધ્યસ્થનો ગણતરી કરીએ. મધ્યસ્થ બરાબર એન ભાંગ્યા 2 માં અવલોકનની કિંમત, હવે અહીંયા અવલોકનની કિંમત આવે તો કિંમત, વર્ગ આવે તો વર્ગ, કારણ કે બંને મિશ્ર છે એટલે અહીંયા ખાલી કિંમત લખીએ છીએ. જો વર્ગ છે તો આગળની ગણતરી કરી નાખશું. હવે એન કેટલા છે, તો કે 50 એને ભાંગ્યા 2. હવે 50 ભાંગ્યા 2 કરીએ એટલે કેટલા આવે, તો કે અવલોકનની કિંમત એટલે 25
માવલોકનની કિંમત તો સીએફમાં જોઈએ, સીએફમાં 25 ક્યાં આવે છે તો 18, એટલે 36ના જે સીએફ છે સંચય આવૃત્તિ એમાં આવે છે. એટલે અહીંયા જવાબ કેટલો આવે તો કે મુલાકાતોની સંખ્યા 3 આવે છે. એટલે અહીંયા બરાબર મધ્યસ્થ કેટલો આવશે તો કે 3 આવશે, કારણ કે 25માં અવલોકનની કિંમત છે આપણને કેટલી મળી તો કે 3 મળે છે. હવે આપણે સૂત્ર લખીએ બહુલકનું. જેને આસાદિત સૂત્ર તરીકે ઓળખીએ છીએ, તો આસાદિત સૂત્ર એમ 0 બરાબર 3m માઇનસ 2x બાર. તો અહીંયા 3m માઇનસ 2x બાર, તો 3 ના 3 એમની કિંમત કેટલી છે તો કે 3, માઇનસ 2 એક્સ બારની કિંમત કેટલી આવી હતી તો કે 3.58. તો 3.58 હવે બરાબર 3 3 તો કે 9, માઇનસ 2 ગુણ્યા 3.58 એટલે આવશે 7.16. 7.16 નવમાંથી 7.16 બાદ કરીએ એટલે આવશે 1.84. આ 1.84 છે એ આપણો બહુલક આવે, બહુલક. હવે આપણને સવાલમાં શું કીધું હતું કે મુલાકાતોની સંખ્યાનો બહુલક શોધો, તો અહીંયા સૂચના લખી નાખવાની, મુલાકાતોની સંખ્યાનો બહુલક 1.84 મળે છે, જે આપણે મધ્યક અને મધ્યસ્થ ઉપરથી મેળવો છે 1.84. હવે આ દાખલાની અંદર આપણે જે મધ્યક છે એ મધ્યક બે રીતના મેળવેલો છે, પણ તમારે બે રીતના મધ્યક મેળવવાની જરૂર નથી. મધ્યકની કોઈ પણ એક રીતનો જ અહીંયા ઉપયોગ કરાય કે જેથી આપણે દાખલો સરળતાથી અને ઝડપથી ગણી શકીએ. હવે સરળતાથી અને ઝડપથી ગણવા માટે શું કરવાનું, તો યાદ રાખવાનું અહીંયા જે આપણને બે સૂત્રો આપ્યા છે એ બે સૂત્રોમાંથી કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો. જ્યારે આપેલી કિંમતના અવલોકનો નાના હોય ત્યારે આ સીધી રીતનો ઉપયોગ કરવો, જ્યારે આપેલી અવલોકનની કિંમત હોય એ કિંમત કેવી હોય તો કે નાની હોય ત્યારે આ સીધી રીતનો ઉપયોગ કરવો, જ્યારે આપેલી અવલોકનની કિંમત મોટી હોય ત્યારે આ ટૂંકી રીતનો ઉપયોગ કરવો. એટલે ખાસ યાદ રાખવાનું ટૂંકી રીત અને સીધી રીતનો ઉપયોગ ક્યારે કરવો, કારણ કે આ રીતો છે એ જ તમારી દાખલામાં ઝડપ વધારે છે અથવા તો ઝડપ ઘટાડે છે. આ સીધી રીતનો ઉપયોગ જ્યારે કિંમતો નાની હોય, અહીંયા કિંમતો નાની છે એટલે આ રીતનો ઉપયોગ કરીએ તો ચાલે, આ રીતનો ઉપયોગ ન કરીએ તો પણ ચાલે. એટલે અહીંયા આ રીત આપણે ન વાપરીને આ એક જ રીત વાપરી હોત તો પણ ચાલત, પણ અહીંયા તમને ખબર પડે કે કઈ રીતમાં ઝડપ વધારે આવે છે એટલા માટે બે રીતનો અહીંયા ઉપયોગ કરેલો છે. એટલે તમારે દાખલાની અંદર બે રીત વાપરવાની જરૂર નથી. જ્યારે કિંમતો મોટી આપેલી હોય ત્યારે આ ટૂંકી રીત વાપરવી, અને જ્યારે કિંમતો નાની આપેલી હોય ત્યારે આ સીધી રીત વાપરવાની. એટલે એ રીતના દાખલાની ગણતરી કરવાની છે. તમને જે રીતના દાખલો વધારે અનુકૂળ પડતો હોય અથવા તો જે સૂત્ર તમારે વધુ અનુકૂળ આવતું હોય એ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો બહુલકના જે દાખલા હતા એની વાત, કે જેમાં બહુલક છે એ આસાદિત સૂત્રથી આપણે મેળવ્યું હતું. હવે પછીની જે વાત કરવાની છે એ બહુલક માટે આલેખની રીતનો ઉપયોગની વાત કરવાની છે, કે બહુલક છે આલેખ દ્વારા કઈ રીતના મેળવવામાં આવે છે. તો એની ગણતરી પણ સાવ સહેલી છે કે જે આલેખ આપણે દોરીએ છીએ એની અંદર આલેખમાં એનું નિરૂપણ કરવાનું, અને જે સૌથી વધારે ઊંચો સ્તંભ હોય એની ઉપરથી આલેખની ગણતરી કરીને આપણે બહુલક મેળવવાનો હોય છે. તો એની વાત હવે પછીના જે પીડીએલ આવે, હવે પછી જ્યારે આપણે મળીએ ત્યારે બહુલકની ગણતરી આલેખની રીત દ્વારા જે થાય છે એની વાત કરશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.